અમરેલી જિલ્લામાં ઓછા વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે. બગસરા તાલુકાના હાલરિયા ગામે પાણી વગર ગામની મહિલાઓને માત્ર ને માત્ર એક બેડા પાણી માટે ભારે હાલાકી ભોગવી પડી રહી છે. એક બેડા પાણી માટે આમથી તેમ ભટકવું પડી રહ્યું છે. ત્યારે શું છે આ ગામની પરિસ્થિતિ, આવું જોઈએ અમારા વિશેષ રિપોર્ટમાં. અમરેલી જિલ્લામાં ઓછા વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો છે, ત્યારે બગસરા તાલુકાના હાલરિયા ગામે પણ પાણી વગર ગામની મહિલાઓને એક બેડા માટે આમથી તેમ ભટકવું પડી રહ્યું છે. ત્યારે હાલ તો આ ગામમાં ઉનાળાની શરૂઆત આવતાની સાથે જ પાણીના સ્ત્રોત અને ટાંકાઓ પાણી વગરના ખાલી ખંભ બન્યા છે, જેના કારણે ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અને આ બાબતે વધુમાં ગામના જેવા સાવિત્રીબેને જણાવ્યું છે. પાણીનો અમારો અઠવાડિયો આવે છે, પણ અડધી કલાક એક આંડો ભરાય અને ટાટર અમે પાણી ભરીને પછી પાણીનું એક મિનિટ ટીપુ પાણી વધતું નથી. એક ટીપુ આવે ને ત્યારે અમને એમ થાય પાણી આવ્યું, તો અડધી કલાકમાં પાણી વીયું જાય. તો અમે 8 દિવસે મજૂરી કરી કે પાણીનું કરી, મત જોતું હોય તો મત લઈ જાય, પણ પાણીની પીડા એ લોકોને નથી સમજ પડતી કે આ ગામમાં પાણી નથી. આ અવેડી ટાંકા બધું ખાલી પડ્યું છે, પણ એ પાણી નથી. તો એ ટાંકા બનાવ્યા છે, તેમાં પાણી રેડવા આટું બનાવ્યા છે, ખાલી જોવા બનાવ્યા. બીજી તરફ ગામ લોકોએ જણાવ્યું છે કે નર્મદાનું પાણી પણ અપૂરતું અને અનિયમિત મળી રહ્યું છે, જ્યારે હાલ તો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદાનું પાણી 8 કે 10 દિવસે એકવાર મળે છે, તેમજ દિવસભર મજૂરી કામ અને ખેતી કામ સાથે સંકળાયેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બાબતે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે અંદર અત્યારે પાણીની પૂરેપૂરી તકલીફ છે. હાલરિયા ગ્રામ પંચાયતનો સભ્ય છું, અમે અવારનવાર રિક્વેસ્ટ કરેલી છે, તો પણ પાણી વિશે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અત્યારે લોકો પરેશાન છે પાણીથી, પાણી ક્યાંય મળતું નથી. બોરમાં જે પાણી હતું એ ખતમ થઈ ગયું છે, કોઈ બીજી પાણીની કોઈ હાલરિયા ગામની અંદર કોઈ જોગવાઈ નથી. એટલે અત્યારે જેમ બને વહેલી તકે જે ગામને કાંઈ પાણી માટે સુવિધા થાય એવી રીતે તાત્કાલિક તમે જોગવાઈ કરો. અત્યારે બહુ પાણીની તકલીફ, પરિસ્થિતિ બહુ ખરાબ છે ગામની અંદર. બરાબર, આ વિશે અમે પાણી માગીએ છીએ, બીજું કાંઈ માગતા નથી સરકાર પાસે. વધુમાં લોકોને દવાખાને કે અન્ય કોઈ પણ જગ્યાએ કામ અર્થે કે બહાર ગામ જવું હોય ત્યારે આ લોકોને કોઈ પણ જગ્યાએ જતા પહેલા પાણીની વ્યવસ્થા કરીને જવું પડે છે. આ ગામ જિલ્લા પંચાયત પ્રમુખ વાઘેલાનું વતન એવા હાલરિયા હોય, ત્યારે આ બંને જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે યોજનાઓમાં પાણી લગભગ ગામડાઓમાં મળે, પરંતુ એમાંથી અમરેલી જિલ્લાની અંદર જોઈએ તો બહુ જ લગભગ મેક્સિમમ બધા ગામડાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. સરકારશ્રીની મહી પરિયોજના હોય કે પેલી યોજનાઓ, એમાંની પાઇપલાઇનો પણ નાખવામાં આવેલી છે, પરંતુ ઘણી જગ્યાએ એ લોંગ રૂટ હોય, લાંબી પાઇપો હોય, એમાં ઘણી જગ્યાએ પહોંચતું નથી પાણી. પરંતુ એમાંથી માનો કે બગસરા તાલુકાના 37 ગામડાઓ છે, એમાં પણ અમારે એક બગસરાની બાજુમાં કટારા છે, એથી પાણી અમારા ગામડાઓ સુધી આવે છે. પરંતુ 15 કિલોમીટર જેટલો લોંગ વિસ્તાર હોય એને હિસાબે આ લાઇનોથી નિયમિત પાણી નથી મળતું, અગર તો પ્રેસથી પાણી નથી મળતું. એટલે સરકારે આની અંદર વધારે વિસ્તૃત રીતે તપાસ કરી, સર્વે કરી અને દરેક ગામડા સુધી વ્યવસ્થિત પાણી મળે એના માટે એક્શન પ્લાન કરી અને આગળ વધવું જોઈએ. હાલરિયાની અંદર હાલ સેમ આ જ પરિસ્થિતિ છે, ત્યાં સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ લાઇન પણ હમણાં નવી નાખવામાં આવી નર્મદાના પાણીની, પરંતુ ઉપરથી પાણીનું સ્ટોરેજ ઓછું હોવાથી પાણી મળતું નથી. અને જે નવો સંપ બન્યો છે 2 લાખ લીટરનો, એમાં અમે તાત્કાલિક અમારા જિલ્લાના અધિકારીઓને મળી અને ત્યાં જે પાણીના ટેન્કર મંજૂર કરવામાં આવ્યા છે. હાલ તો ગુજરાતભરમાં પાણીની વિકરાળ તંગી છે, ત્યારે બગસરા તાલુકાના હાલરિયા ગામની મહિલાઓને એક બેડા પાણી માટે શેરીઓ, ગલીઓ અને ખેતરોમાં ભટકવું પડી રહ્યું છે. ત્યારે સ્થાનિક લોકોએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી. પ્રતાપ વાળા સાથે અશોક મણવર, GTV ન્યૂઝ, અમરેલી.